ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના અભિગમને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના માટે કેવા કેવા પ્રકારની વ્યૂહરચનાઓ હોઈ શકે, ભવિષ્યની દિશા નક્કી કરી આગળની પ્રક્રિયાનું આયોજન કેવું હોઈ શકે એ હેતુથી જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં પેટા પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંગેના વિવિધ કાર્યોના અનુભવોનું આદાન પ્રદાન કરવાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યશાળા માટે અપેક્ષિત સહભાગીઓ સરકારી અલગ અલગ વિભાગો, સંસ્થાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને એકેડેમિક્સ જોડાઈ હતી. આજરોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયમાં પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ અંગેની એક વર્કશોપ રાખવામાં આવેલ છે. આ વર્કશોપમાં ખાસ કરીને ભૂગર્ભ જળને સહભાગિતાથી કેમ ગ્રામીણ સ્તર ઉપર ખેડૂતો પોતે મોજણી કરી, ભૂગર્ભ જળની મોજણી કરી અને એના જે ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કઈ રીતે એની વહેંચણી કરવાની ખેડૂતોની વચ્ચે એ કરી શકે એ બાબતમાં ચર્ચા થવાની છે. આ આજની રોજની ચર્ચાના મુખ્ય ઉદ્ઘાટક અમારા માનનીય કુલપતિ શ્રી ડોક્ટર યાર પાઠક સાહેબ છે. સાથે સાથે એરિડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે આજે અમારે સાથે આ સંસ્થા જોડાઈ છે આ સેમિનાર માટે એના ડોક્ટર જાડેજા સાહેબ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડમાંથી ડોક્ટર શાહ સાહેબ પધારેલા છે અને અમારા બધા કૃષિ વૈજ્ઞાનિકો પણ એમાં હાજર રહેવાના છે અને અમે બધા ખેડૂતો સાથે, જેમાં ખેડૂતોમાં 150 જેવા ભાઈઓ અને બહેનો બંને છે, એને ભૂગર્ભ જળને લગતી માહિતી આપવાના છે. સાથે સાથે જે કંઈ ભૂગર્ભ જળ આપણે જમીન જળ સંરક્ષણથી ભેગા કરી એ જળનો કેવી રીતે વપરાશ કરવો, બધાને સાથે સાથે થઈને કઈ રીતે એની સહભાગિતા થાય અને બધા ખેડૂતોને એનો લાભ મળે આખા ગામના અને પૂરતો પાણી રહે અને સારી એવા પાક ઉત્પાદન મેળવી શકાય એ બાબતની ચર્ચા કરવાની. આ સેમિનારમાં સાહેબ કેટલા વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે અને કેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે? આ સેમિનારમાં લગભગ 50 જેવા વૈજ્ઞાનિકો છે અને 150 જેવા ખેડૂતો ભાગ લેવાના છે. હાજી સર. ડૉક્ટર યોગેશ જાડેજા, ડાયરેક્ટર એરિડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સંસ્થામાં છે સર. આજે જે છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ ખારાશના અતિક્રમણ સામે જે ભૂગર્ભ જળમાં પડતી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓના નિરાકરણ કેવી રીતે લાવી શકાય અને એમાં લોકભાગીદારી કેવી રીતે ઊભી કરી શકાય એ બાબતના એક પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં ખંભાળિયા તાલુકામાં. તો એ જે અનુભવો રહ્યા છે એ અનુભવો દરિયાકાંઠા વિસ્તારમાં કામ કરતી અન્ય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ખેડૂતો સાથે આપણે કેવી રીતે આદાન પ્રદાન કરી શકીએ એના હેતુ સંબંધિત એક સેમિનારનું આયોજન કરેલું છે, જેમાં મુખ્ય હેતુ એ છે કે આ અનુભવોને આપણે આદાન પ્રદાન કરીએ અને અનુભવોના આધારે બીજી લોકભાગીદારી ઊભી કરી શકીએ અને દરિયાઈ ખારાશમાં, ભૂગર્ભ જળમાં જે દરિયાઈ ખારાશ છે એના જેવા મોટી સમસ્યાને આપણે સાથે મળીને કેવી રીતે દૂર કરી શકીએ તેના અનુભવોની આપ લેવી છે.